નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. અયોધ્યા જ નહીં પણ દેશ દુનિયાના દરેક ખૂણે ખૂણે મહાપર્વ તરીકે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોમાં ખૂબ જ હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. ઠેર ઠેર પ્રભુ શ્રી રામચંદ્રના આગમનને વધાવવા લોકો પોતાનાથી બનતા પ્રયાસો કરી રહ્યા હતા. ત્યારે ડભોઈ શહેરના પટેલવગા ખાતે આવેલા રામજી મંદિરોમાં પૂજા પાઠ અને મહાઆરતી અને રાત્રિના સમયે ટાવર ચોક ખાતે ભવ્ય સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તેમજ સાધુ સંતોષ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ શહેરની પ્રજાજનોએ દીવા પ્રગટાવ્યા હતા. સમગ્ર દેશ અને દુનિયા જે દિવસની રાહ જોતો હતો એ 22 જાન્યુઆરી રામ જન્મભૂમિનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સંઘના સંચાલક તથા યોગીજી અને આનંદીબેન પટેલ, આ સમગ્ર મહાનુભાવોની હાજરીમાં આજે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, તો એ કાર્યક્રમને અનુલક્ષીને ડભોઈ દર્ભાવતી કે જ્યાં સવારથી જ આજે સમગ્ર ડભોઈમાં કાર્યક્રમો કરવામાં આવ્યા, ઘણી બધી જગ્યાએ રોશની કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ સાફસફાઈ કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ ભંડારા પણ કરવામાં આવ્યા છે. સવારથી 7 સુધી ઘણી બધી જગ્યાએ ભજન મંડળ તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પણ અહીંયા ટાવર ચોકની અંદર ખૂબ સારો ભક્તિમય સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. માન્ય ધારાસભ્યશ્રી પણ સવારમાં દરેક જગ્યાએ આવીને દર્શનનો લાભ લીધો અને 4 થી 5 જગ્યાએ સતત હાજરી આપી છેવટે રામજી મંદિર ટાવર ચોક પાસે તેઓએ આરતી ઉતારી અને સમગ્ર અહીંયા લોકોને આ એક ભક્તિમય વાતાવરણમાં પલટાવી દેનાર એ આજનો દિવસ એ સમગ્ર દેશ અને દુનિયા યાદ કરશે અને દર્ભાવતી નગરીના સમગ્ર લોકોને આજનો દિવસ ફળે અને આગળ વધે એવી અભ્યર્થના. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય શ્રી રામ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.